આજે અમદાવાદના પાલડીમાં મહાસંત સંમેલન યોજાયું, જે અખિલ ભારતીય સંત સમિતિ અને અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિર દ્વારા મહાસંત સંમેલન અને અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. પાલડી કાંકજ નજીક આવેલા નકડંગ મહાદેવ મંદિર ખાતે આ સંત સંમેલન યોજાયું, જેમાં રાજ્યભરના સંતો મહંતો, ધર્માચાર્ય, મહામંડલેશ્વર સહિતના 500 લોકોથી વધુ સંતોએ આ સંમેલનમાં હાજરી આપી. આ ધર્મ સંમેલન યોજવાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા અને તેનો પ્રચાર પ્રસાર કરવા માટેનો છે. આ સંત સંમેલનમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા, સમાજમાં ફેલાઈ રહેલા દૂષણને રોકવા, હાલની શિક્ષણ પ્રથા, નશામુક્તિ, ગૌપાલન તેમજ ગૌવંશ સંવર્ધન વગેરે વિષયો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી. તો સાથે જ અખિલ ભારતીય સંત સમિતિના નવનિયુક્ત પદાધિકારીઓનો અભિવાદન સમારોહ થયો ન હતો, જેને લઈને આ સંત સંમેલનમાં તમામ નવનિયુક્ત પદાધિકારીઓનું અભિવાદન પણ કરવામાં આવ્યું. જે મંદિરો અપૂજ્ય પડ્યા છે, અમે નવા મંદિરો તો બનાવીએ છીએ, પણ જૂના મંદિરો એમાં તો કેટલા પ્રાચીન મંદિરો છે, ઐતિહાસિક મંદિરો છે, પણ આપણા હિન્દુઓની ઉદાસીનતાને કારણે એવા ઉપેક્ષિત મંદિરો પડ્યા છે. તો સંતોની જવાબદારી છે કે એ બધા મંદિરોની સ્વચ્છતા કરે, વ્યવસ્થા કરે, જીર્ણોદ્ધાર કરવાની જરૂર પડે જીર્ણોદ્ધાર કરે અને લોકોને મંદિર તરફ વાળે, કારણ કે મંદિર આપણી સંસ્કૃતિનું કેન્દ્ર છે.